રાષ્ટ્રને સમર્પિત ઓટીટી ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. દરેક લોકોનો એક નિત્યક્રમ હોય છે અને તે મુજબ સવારથી કાર્યનો આરંભ થતો હોય છે. ટેકનોલોજીના સમયમાં ઘણા લોકોની સવારે મોબાઈલના ઉપયોગથી થતી હોય છે, પરંતુ રાજકોટ નિવાસી એક શિક્ષિકાની સવાર એ 6 વૃક્ષોનું વાવેતર કર્યા બાદ જ થાય છે અને ત્યારબાદ જ તે શિક્ષિકા પાણી પીવે છે. નમસ્કાર, મારું નામ વનિતા રાઠોડ છે. હું શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 છે એમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 3 વર્ષથી મારો એવો નિયમ છે કે રોજ સવારના 6 ઝાડવા વાવી અને પછી જ પાણી પીવાનું. ખાસ કરીને આ સંકલ્પ છે એ મારો ચોમાસા દરમિયાન, એટલે કે 15 જૂનથી શરૂ કરી અને 15 ઓક્ટોબર સુધી છે એ હું આ મારો નિત્યક્રમ ચલાવું છું. કોરોના કાળમાં આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની ખૂબ શોર્ટેજ રહી, ઓક્સિજન માટે લોકોએ ફાંફા માર્યા. તો કુદરત પાસેથી આપણને જે મળેલું ઓક્સિજનનું જનરેટર છે, એટલે કે જે વૃક્ષો છે, ખરા અર્થમાં આપણા સાચા મિત્રો છે. તો આ મિત્રોને આપણે વાવવા જોઈએ, એનું જતન કરવું જોઈએ અને ઉછેરવા જોઈએ. માત્ર વાવી દેવું કાફી નથી, એને પાણી પાવું. માટે હું એવા ઝાડવા એવી જગ્યાએ વાવું છું કે જ્યાં કોઈ વ્યક્તિઓ છે એની જવાબદારી લે કે અમે એને ઉછેરશું, અમે એને પાણી આપશું. અથવા તો હું મારા જે વિસ્તાર છે જેની અંદર હું પાણી પાઈ શકું, એટલે કે મારી શાળાની આસપાસનો વિસ્તાર છે, નાના મોવા વિસ્તાર છે, જ્યાં હું નાના કેરબામાં પાણી લઈ જઈ શકું, અથવા તો મારા સ્કૂલની જે નળી છે એને હું આ સામે લાંબી કરી અને પાણી પાઈ શકું, તો આવા વિસ્તારોમાં હું વધુને વધુ વૃક્ષો વાવવાનો પ્રયાસ કરું છું. વનિતાબેન વિનોબા ભાવે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે સામાજિક જ્ઞાન આપવાનું કામ વનિતાબેન કરે છે. દરરોજ સવારે પહેલા 6 વૃક્ષોનું વાવેતર કરવાનું અને ત્યારબાદ જ પાણી પીવાનો નિત્યક્રમ છે. છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં વૃક્ષોનું વાવેતર કરે છે. જળમૂળમાંથી ઉખડેલા 60,000 વૃક્ષોની ખોટ પૂરી કરવાનો વનિતાબેનનો સંકલ્પ છે. આ વર્ષે 10,000 રોપા તૈયાર કરી વૃક્ષારોપણ કરવાનો લક્ષ્યાંક છે. દરરોજ પર્યાવરણ દિવસ ઉજવી વૃક્ષારોપણ કરવું જરૂરી છે. તો માત્ર એક જ દિવસ વૃક્ષો વાવવા, એટલે કે પર્યાવરણ દિવસ છે અથવા તો અર્થ ડે છે ત્યારે માત્ર વૃક્ષો વાવીને મૂકી દેવા એમ નહીં, પરંતુ આજીવન વૃક્ષો વાવવા પણ જોઈએ. અને ખાસ તો ભલે એક જ વૃક્ષ વાવો, પણ એનું જતન કરવું જોઈએ અને ઉછેર કરી એને મોટું વટવૃક્ષ બનાવવું જોઈએ. આપણા ગુજરાતનું દરેક વ્યક્તિ જો એક એક વૃક્ષ પણ વાવે ને તો 6 કરોડ વૃક્ષો એમને ઉગી જશે. એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આવું વિચારવું જોઈએ કે હું કંઈ નહીં તો કંઈ નહીં, પણ એક વૃક્ષ તો વાવીશ જ અને એને ઉછેરીશ. લોકોને હરિયાળી ગમે છે, પરંતુ વૃક્ષનું વાવેતર કરવાનું પસંદ નથી. વૃક્ષનું વાવેતર કર્યા બાદ વિકાસ ના થાય ત્યાં સુધી માવજત કરવી જરૂરી છે. શહેરની જો કોઈ સ્કૂલમાં ખાલી જગ્યા હોય તો ત્યાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય કર્યો છે. વૃક્ષનું વાવેતર કર્યા બાદ વનિતાબેનને આંતર ખુશી અને એનર્જી મળે છે. કોરોના કાળમાં પ્રાકૃતિક ઓક્સિજન પૂરું પાડવાનું કામ વનિતાબેન કરે છે. વનિતાબેનના સરાહનીય કામથી અનેક લોકો પ્રભાવિત થયા છે. પ્રેરણા લઈ અનેક શિક્ષિકાએ ઘર આંગણે કે ખાલી જગ્યામાં ગાર્ડન બનાવ્યા. અનેક લોકોના આઈડિયા આ શિક્ષિકા બન્યા. મેં જ્યારથી, હું તો છેલ્લા 8-9 વર્ષથી હું આ સ્કૂલમાં છું અને વૃક્ષારોપણ કરીને મેં મારી શાળામાં ઔષધિ બાગ બનાવ્યો, એટલા વૃક્ષો વાવ્યા. અને મેં જોયું છે કે આપણું કામ જોઈને ઘણા પ્રેરિત થયા છે અને ઘણા શિક્ષકો છે એણે હવે પોતાના ગાર્ડનને લક્ષ્ય આપ્યું છે, પોતાના મોટા મેદાનોની અંદર વૃક્ષો વાવવાની શરૂઆત કરી છે. અને મને ઘણા લોકો કહેતા પણ હોય છે કે બેન, તમે અમારા આઈડિયલ છો, અમે તમારી પ્રેરણા, તમારી પાસેથી પ્રેરણા મેળવીને હવે અમે પણ અમારી શાળામાં આ બધું કાર્ય કરી રહ્યા છીએ. એટલે ઘણા લોકો એવા છે કે જે લોકો આપણને આ બધું જોઈ અને ફોલો કરતા હોય છે. કોરોના કાળમાં જો દેશનું એક એક શહેર હરિયાળીયુક્ત હોત તો ઓક્સિજનની જેટલી જરૂરિયાત ઊભી થઈ હતી તેનાથી કદાચ ઓછી થઈ હોત. તમારા ઘરમાં 5 વાહન હશે તો તે પ્રદૂષણ ફેલાવશે, પણ 5 વૃક્ષ હશે તો તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. વનિતાબેનના સરાહનીય કામને ઓટીટી ઇન્ડિયા સલામ કરે છે અને આપને પણ અપીલ કરે છે કે આપનારી કથિત 3જી લહેર સામે લડવા વૃક્ષો વાવો અને જીવન બચાવો. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે કિસ્મત સરવૈયા, ઓટીટી ઇન્ડિયા, રાજકોટ.